કુદરતે માણસ પણ બનાવ્યો ને કુદરતે પ્રકૃતિ પણ બનાવી, કુદરતે પ્રાણીઓ પણ બનાવ્યા. પ્રાણી અને માણસમાં શું અંતર છે? પ્રાણી અને માણસમાં એટલું જ અંતર છે કે પ્રાણી વિચારતું નથી અને માણસ વિચાર કરે છે. પણ કેટલાક લોકો માણસ હોવા છતાં પહેલાં બોલે છે અને પછી વિચાર કરે છે. નિયમ તો એવો છે કે બોલતા પહેલાં વિચાર કરવો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ફતેહસિંહભાઈએ કંઈક આવું જ કર્યું. એમણે બોલતા પહેલાં વિચાર ન કર્યો અને તેમણે કહી દીધું એવું નિવેદન કે જે સાંભળી અનેક ભક્તો નારાજ થશે તેની આ વાત છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. મારે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહભાઈની. ફતેહસિંહભાઈ આમ તો વિવાદાસ્પદ નિવેદન કરવા માટે બહુ જાણીતા છે, પણ હમણાં તેમનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ક્યારનો છે, ક્યાંનો છે તેની અમને ખબર નથી અને અમે આ વિડીયોનું સમર્થન કરતા નથી, છતાં કાલોલથી લઈ આખા ગુજરાતની અંદર આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ફતેહસિંહભાઈ એક સમારંભની અંદર ભાષણ કરતા જોવા મળે છે પોતાના કાર્યકર્તાઓ સાથે. અને તે વિવાદાસ્પદ ટિપ્પણી સૌથી પહેલાં કરે છે જલારામ બાપા માટે. જલારામ બાપામાં ભરોસો કરનારો એક બહુ મોટો વર્ગ છે ગુજરાતની અંદર. ખાસ કરી લોહાણા જ્ઞાતિના લોકો જલારામ બાપામાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે અને ગુજરાતના વીરપુરમાં ભગવાન જલારામનું મોટું ધામ પણ આવેલું છે. જલારામ બાપામાં વિશ્વાસ કરનાર લોકો ત્યાં આવે છે, આસ્થા પૂજન કરે છે, ત્યાં તેમનો પ્રસાદ લે છે અને પોતાના ઘરે પણ જલારામ બાપાની તસવીર રાખે છે. પણ ફતેહસિંહભાઈએ એવું કહી દીધું કે જલારામ બાપાને કેટલાક લોકોએ ભગવાન બનાવી દીધો. હવે કોણ ભગવાન છે, કોણ માણસ છે, કોણ સંત છે એ તો વ્યક્તિગત આસ્થાનો વિષય છે. મારા માટે કોઈ માણસ સારું કામ કરે તો મારા માટે એ ભગવાન જેવો છે. એટલે ગુજરાતનો એક મોટો વર્ગ જલારામ બાપાને ભગવાન પણ માને છે. પણ આ બાબત ફતેહસિંહભાઈને ખટકી અને તેમણે કહ્યું કે એક માણસને આ લોકોએ ભગવાન બનાવી દીધો છે. આવું જ નિવેદન તેમણે સાંઈબાબા માટે કર્યું. આ એ જ સાંઈબાબા છે કે જેના દરબારની અંદર હિન્દુ મુસલમાન ગરીબ શ્રીમંત બધા જ આવે છે. ખુદ નરેન્દ્ર મોદી પણ તેમના દરબારની અંદર આવે છે અને સાંઈબાબાના દરબારમાં આવનારો ક્યારેય દુઃખી થઈને પાછો જતો નથી, સુખનું પોટલું માથે મૂકીને નીકળે છે તેવું સાંઈબાબા ઉપર ભરોસો કરનાર લોકો માને છે. શિરડીવાલે સાંઈબાબાના અનેક મહાત્મ્ય પણ લોકોએ સાંભળેલા છે, પણ ફતેહસિંહભાઈ કહે છે આ શિરડીવાલે સાંઈબાબા કોણ હતા અને એમણે શું કહ્યું પહેલાં તમે સાંભળી લો. જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા પેલો સ્વામી બાબો કઈ નો છે ખબર નહી, સ્વામી બાબા ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ નહીં, મુસ્લિમ છે, સ્વામી બાબાને ભગવાન બનાવ્યા. તમે સાંભળ્યું ફતેહસિંહભાઈ શું બોલે છે અને ફતેહસિંહભાઈ એવું કહે છે કે શેરડી વાલે સાંઈબાબા આપણા નહોતા તો કોણ હતા, તો કે મુસલમાન હતા. અહીંયા શ્રદ્ધાનો વિષય છે, અહીંયા આસ્થાનો વિષય છે ને એટલે જ સાંઈબાબા હિન્દુ હતા કે મુસલમાન હતા તે પ્રશ્ન તેની પર આસ્થા રાખનારને ક્યારેય નડ્યો નથી અને નડવાનો પણ નથી. અને એટલે જ ગરીબ નવાઝ અજમેરની દરગાહ ઉપર પણ હિન્દુઓ જાય છે અને અમદાવાદમાં આવેલી પિરાણાની દરગાહો ઉપર પણ હિન્દુઓ જાય છે, કારણ કે વાત આસ્થાની છે. પણ છતાં ફતેહસિંહભાઈ જેવા લોકો આપણી સાથે આપણી વચ્ચે છે, જેમને આપણે શાંતિથી જીવીએ તેમાં રસ નથી, આપણા મનને અસ્ત વ્યસ્ત કરવાની તેમને ચિંતા હોય છે. પણ આપણું મન તો શાંત રાખજો. તમે જલારામ બાપામાં ભરોસો કરતા હો કે સાંઈબાબામાં ભરોસો કરતા હો તો જલારામ બાપા અને સાંઈબાબાને કહેજો કે ફતેહસિંહભાઈનું ભલું કરજે અને તેમને ખુશ રાખજે. તો આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂર કોમેન્ટ બોક્સમાં લખો, આ સ્ટોરીને શેર કરો, કારણ કે આવી વાતો પણ લોકો પાસે જવી જોઈએ ને, લોકોએ તેને સમજવી પણ જરૂરી છે, કારણ કે નવજીવન ન્યૂઝ બીજા કરતાં તમને કંઈક જુદું આપે છે. તો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો, બહુ જલ્દી હું તમારી પાસે નવા વિષય સાથે આવું છું. વૈષ્ણવ જન તો તેને કહીએ જે
પરાઈ